પછેલું બંધાર મત મત હા દેશી મત દેશી મત કઈ જગ્યાએ વધારે મળે દેશી મત તો અમારે શેત્રુજી કાંઠે ડેમ ડેમ આવ્યો ને ઈ બાજુ શેત્રુજી કાંઠે તમે જા જો ફીફા છ્યાણા અમારે બધે હરમડા છે લુવારા છે ઈ બાજુ તમે માગો ને તો ઈ દેશી મળશે એટલે જંગલમાં વધારે હોય કે દેશી મત તો અને જો તમે અહીંયા સુરત માં રહો ને તો એમાં નકલી સાહણી ગાવ શકો એમાં એમાંનો સુરતમાં તો એમાં શું છે એ સાહણી આવે એટલે તમે દેશી મધનો એના હાથમાં આંધી અને પાસ બંધારણ કર્યા ને હજી કડી સુધી થાય રૂપ નીચે બળું બળું અનુભવ તમારો અનુભવ હાલમાં એ અત્યારે મારે થોડા થોડી કામ કરે છે મારે જેઠા એ કામ કરે છે ત્યારે મારી કરતા એ કામ હતું પછી તુલસી પત્ર વિશે હું કે તુલસી હોય ઘરે આંગણે તો એની વિશે તમારે શું કહેવાનું છે તુલસી પત્ર ને વિશે શું છે જો આપણે ઘરે આંગણામાં હોય તો એ શુદ્ધ આપણું ઘર આપણો તુલસીનો કેરો છે નાહી ધોય અને એને જીવા બચી કરીએ જીવા બચી કરીએ તો આપણે ઘરે આપણે આ વહુ છે આપણે બા પહેલા એમ કે આપણા બા કરે છે તો હાલો આપણે કરીએ એટલે એને એ તુલસી માને પાણીનો કળશો રેડીએ પછી સૂર્યનારાયણનો નમસ્કાર કરીએ અને પછી આપણે ભગવાન વિશે આપણને તંદુરસ્તી એટલી બધી ભગવાન પરમાત્મા એ આપણને આપી છે તો દિલથી ને એનો આભાર વ્યક્ત કરવાનો ભગવાનનો કોનો ભગવાનનો આભાર કે તમે અમને જો હું હું નથી આ શરીરની બધું આપ્યું છે તમે અમને જો અત્યારે જગાડ્યા છે હવે આખો દિવસ તમારે અમારી પર કામ કરવાની છે તમે અમારું ધ્યાન રાખો તમને બપોરે જમવા આપજો સાંજે પાછા વાળું પાણી કરીને અમને ઉભરાવી દેશો તમે કેટલી વસ્તુ અમને ધ્યાન રાખો પૂરતી વખતે પાછો ભગવાનનો દિલથી આભાર માનવાનો કે હવે ભગવાન હું તમારી ગોદીમાં હું છું અને હું પરમાત્મા તમારો આભાર માનું છું અને જેટલું તમે પરમાત્મા વિશે આભાર માનશો એટલું તમારા શરીરની અંદર કોઈ પણ દુઃખ તાળ આવતો હોય છે ને તમને આમ પકડવા તો એને એ તાળને હું તમે હટાવી એને હટાવી દે હે કે ભગવાન આપણી માટે કેટલું કરી રહ્યા છે એ પણ ભગવાન માટે આપણે એક શબ્દ પણ નથી એવા અત્યારે કામ કામ ને કામ છે દાજુ પણ હું તો અહીંયા લગભગ 100 વર્ષ થારો છું બરોબર 100 વર્ષ થારો છું પણ જો મારે જાજુ ગાર્યાધાર રહો અને 1 વર્ષમાં તો ભગવાને મને પરમાત્માએ કીધું કે તારે વડલો રે વર્ષ્યો રે સાસા મોતી રે આ તો મારે ઘેરે સંતો પાસ આવ્યા અને એ ભજનની હેલી ગાય તો મને એમ થઈ ગયું કે વાહ પ્રભુ એ બેકડી તો એ વડલાની બેકડી ભજનની સંભળાવો કે વડલો વર્ષ્યો સાસા મોતીનો એવો રાગ કરીને કે આ બધા લોકો તમને જોઈ રહ્યા છે યુટ્યુબ ચેનલમાં તો એની વિશે બે કડી એવી સંભળાવો કે લોકો તમને ફરીવાર ચેનલને સબસ્ક્રાઇબ કરે અને સાંભળ્યા જ કરે એવું બે કડી સંભળાવી જો આવડજો આ બે થોડોક અવાજ આપીને આ લોકોને ઘર સુધી પહોંચતો અવાજ કરો તમારી લીલાનો કોઈ પણ પાર નહીં અને આવું બધું મને આમ જો ધન્યવાદ મારા મા બાપને દેવા પડે કે એટલી વિશે કે મેં અમે હાથ ભાનડા હતા હાથ ભાનડામાંથી અમે એક મારો ભાઈ મોટો છે એ ભજન બોલે એક નાનો છે એ ભાઈ ભજન બોલે અને એને વિશે મને પણ જરીક થોડું અંતરમાંથી એટલો બધો મને આનંદ નો ઉભરો નથી સદગુરુદેવ જય સંતોકાનંદ સાહેબ કી જય ઓમ શ્રી જયંસ નિર્વાણ ઓમ શ્રી જયંસ નિર્વાણ એવા સાધુડા એ પધાર્યા મારે Yeah.
તો ફૂલડે વધવાને જાય રે એ સાધુ રે મારે આંગણે રે આજ સાધુ રે એ પધાર્યા મારે સતગુરુદેવ કી જય. આ તો મારે ઘેરે પ્રભુ સાત 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 ઉડા પધાર્યા અને ભજન મંડળી અને મારે ઘેરે મને તો એમ થઈ જાય કે ભગવાન આ વિશે મને આ વડલાની નિશે અને હું અહીંયા 100 વર્ષથી રહું છું પણ જેવો મારા ગુરુનો આશ્રમ શેવડી વદર છે ને એવો સંતોકાનંદ સાહેબ તમે મને અહીંયા આશ્રમ આપ્યો એમ જ માનીને હું અહીંયા રહું છું. હું આખો દિવસ મારા ગુરુના વિયોગમાં છું. બોલો સદગુરુ સંતોકાનંદ સાહેબ ઓમ શ્રી જય નિર્વાણ ઓમ શ્રી જય નિર્વાણ જય ભગવાન જય ભગવાન.